સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાપાવાડા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વીજ કંપની દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન અલગ અલગ સમયે 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જેમાં રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે, જેથી જંગલી પ્રાણીઓ તેમજ જીવજંતુઓને કરડવાનો ભય તેમજ રાત્રે ઉજાગરા કરવા પડતા હોય છે. ખેડૂતોને પડતી મુશ્કેલીને દૂર કરવા ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ઈડર તાલુકાના 18 ગામોને 3.24 મેગાવોલ્ટ વીજ પુરવઠો, વિતરણમાં 2 સબસ્ટેશનો, 7 જેટલા ફીડરો પરથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેમાં દિવસ દરમિયાન 4-4 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, ઈડરના ધારાસભ્ય હેતુ કનોડિયા, ઈડર PSC પટેલ, પ્રાંત અધિકારી મામલતદાર પ્રેમલભાઈ દેસાઈ, ઈડર મહાનગરપાલિકાના પ્રમુખ જયસિંહ તવર, અશ્વિનભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, જ્યોતિન્દ્રભાઈ પટેલ તેમજ PC શાહ તેમજ અધિક ઇજનેર એવા હિંમતનગર સૂચના મુજબના વિભાગીય ઈડર કાર્યપાલક ઇજનેર ઈડર મનોજકુમાર જે અંસારી, ઈડર તેમજ કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ ઈડરના સાપાવાડા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર, ભારતની કેન્દ્ર સરકાર રોજે રોજ કંઈક એવું કરવાની કોશિશ કરતા હોય છે કે જે ખરેખર ખેડૂતોને સગવડતા મળે, એમના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય, એમના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ સારી રીતે સોલ્વ થાય. ખૂબ ઝીણવટપૂર્વક એક એક કાર્યક્રમ, એક એક યોજના ખેડૂતલક્ષી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે આજે મને ખૂબ ગર્વ થાય છે કે બહુ જૂની એક માંગણી ખેડૂતોની હતી કે ભાઈ આમ તો બધા જ લોકો દિન મેં કામ ઓર રાત મેં વિશ્રામ કરતે હૈ, લેકિન ખેડૂતો કો કિસાનો કો રાત મેં કામ કરના પડતા હૈ. કેટલી પણ ઠંડી હોય, કેટલા પણ ઉજાગરા હોય, કેટલી પણ બીક હોય, કોઈ પણ જાનવરો આવી જાય એવી શક્યતાઓ હોય, તે છતાંય આ ખેડૂતોને જે રાત રાતભર કામ જાગી જાગીને કરવા પડતા હતા, વરસાદ પડતા હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એને આપણી જૂનામાં જૂની જે માંગણી હતી એને ધ્યાનમાં રાખીને આજે આપણી રાજ્ય ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલું સુંદર મજાનો એક યોજના લાવી છે, સૂર્યોદય કિસાન યોજના. અને એના માટે આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે મંચ ઉપર આપણા સૌના દિલમાં વસે છે એવા આપણા સૌના લાડીલા સંસદ સભ્ય શ્રી દીપસિંહભાઈ, દીપભા અમે લોકો એમને દિલથી કહીએ છીએ, કારણ કે દિલના સંબંધો દીપભા સાથે આપણા આખા વિસ્તાર પંજાબમાં ચાલી રહ્યું છે. આપણા ગુજરાતની વાત છે તો આપણે જયારે ગુજરાતમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજના, આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 24 દિવસે આપણા ગુજરાતમાં એક સૂર્યોદય હબ તૈયાર કરી અને જ્યારે મોટો પાર્ક બની રહ્યા હોય અને એનો જે વીજળી મળવાની એ ખેડૂતોને સીધો લાભ મળવાનો, એ એકલા ગુજરાતમાં નહીં બધી જગ્યાએ મળવાનો, ત્યારે કિસાનોનું જે આંદોલન છે એ આખી માગણી એમના પૂરતી છે. આનાથી કિસાનોને મોટો ફાયદો જ છે, ગુજરાતમાં તો કોઈ એવું છે જ નહીં કારણ. અને આપ પણ જોઈ શકો છો ગુજરાતમાં કંઈ લેવા દેવા નથી, કિસાનો ખુદ છે, આપ ઇન્ટરવ્યુ લઈ શકો છો કોઈ પણ કિસાનનો. સૂર્યોદય યોજનાથી સર ગુજરાતના કેટલા ખેડૂતોને લાભ થશે અને ખેડૂતોને કઈ કઈ મુશ્કેલીઓ? આમ તો સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજનાથી બધા જ ખેડૂતોને લાભ મળવાનો છે, તબક્કાવાર મળવાનો છે. આ પહેલો તબક્કો છે, આપણે 2 વર્ષમાં સંપૂર્ણ બધા જ ખેડૂતોને સૂર્યોદય કિસાન યોજનામાં જોડી લેવાનું છે. એમાં ઈડર તાલુકામાં તો લગભગ 80% જોડે છે એમ કહું તો ચાલે, એના પહેલાં જોડી ગયેલા હતા, આ વિધિવત જોડી જશે. તો આવતા દિવસોમાં જ્યારે આપણને સૂર્યોદયની જે લાઇટ મળવાની છે એના આધાર પર સમગ્ર ગુજરાતમાં 2 વર્ષમાં પૂર્ણ થવાની છે, એટલે કોઈ એમાં શંકા જેવું છે. કિસાન સૂર્યોદય યોજનાનો ઈડર ખાતે માન્ય શ્રી દીપસિંહભાઈ MP સાહેબ તથા કેતુભાઈ કનોડિયા સાહેબ ધારાસભ્યના અધ્યક્ષતામાં પ્રોગ્રામ કરવામાં આવેલો અને ઈડર તાલુકાના 18 ગામને દિવસ દરમિયાન પાવર મળશે અને એનો અમલ આવતીકાલથી શરૂઆત થઈ જશે.
અને કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી. રાત્રે ખેતરમાં ના જવું પડે, જીવ જનાવરનો ભય ઓછો થાય એના માટેની ખૂબ જ સારી યોજના છે. અને બાકીના ગામડાઓનો પણ એકાદ વર્ષની અંદર સંપૂર્ણ સમાવેશ કરી આખા ઈડર તાલુકા અને સાબરકાંઠા જિલ્લામાં સંપૂર્ણ રીતે દિવસ દ્વારા પાવર ખેતીવાડીમાં પાવર મળે એની યોજના અમલમાં મૂકવામાં આવશે. નામ મારું નામ પીસી શાહ, સુપરિંટેન્ડિંગ એન્જિનિયર, EGVCL હિંમતનગર.